લોકસભાની ચૂંટણીના હવે ભણકારા વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની જો વાત કરીએ તો શહેર કાર્યાલય ખાતે જ પ્રભારી ગોરધનભાઈ ઝડપિયાની અધ્યક્ષતામાં જ એક મીટિંગ મળવા પામે છે અને આ મીટિંગમાં વડોદરા શહેરના તમામ મહાનુભાવો મેયર ડેપ્યુટી મેયર સાથે જ સાંસદ મધ્ય ઝોનના પ્રભારીઓ જિલ્લા પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા છે અને લોકસભાની ચૂંટણી અંતર્ગત એક બેઠક મળી છે। વડોદરાના પ્રભારી બન્યા બાદ પ્રથમ જ વખત વડોદરા પધાર્યા છે ત્યારે વડાપ્રધાન મોદીના 9 વર્ષના શાસનથી જ ઉજવણીના કાર્યક્રમ બાબતે પણ ચર્ચા કરાઈ છે। વડોદરાના પ્રભારી ગોરધન ઝડપિયાનું નિવેદન સામે આવી રહ્યું છે। કેન્દ્રના સફળતાના 9 વર્ષમાં કરેલા કામગીરીનો પ્રચાર પ્રસાર થશે। 30 મે થી 30 જૂન સુધી જ જનસંપર્ક મહાઅભિયાન થશે। પ્રત્યેક લોકસભા બેઠક દીઠ એક જાહેર સભા પણ યોજવામાં આવશે। લોકસભા બેઠકની જાહેર સભામાં કેન્દ્રમાંથી જ મંત્રીઓ પણ આવવાના છે। ગુજરાતની 26 લોકસભા બેઠક પર વિશાળ જનસભાઓ પણ આયોજન કરશે। કનેક્ટ ટુ ધ પીપલનો અભિગમ અપનાવાશે અને ચૂંટણી પ્રચારના ઢોલ નગારાઓ સાથે જ નથી વાગ્યા પરંતુ બીજેપી હર હંમેશ રેડી મોડમાં છે। આજની મધ્ય ઝોનની બેઠક હતી અને ગઈકાલે જ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં 9 વર્ષ ગરીબ કલ્યાણ સેવા સમર્પિત એવી સરકારના પૂરા થયા છે અને એના જ ભાગરૂપે મધ્ય ઝોનના બધા જ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, મેયરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખની ટીમ આ બધાની એક બેઠક એટલા માટે લીધી કે આગામી એક મહિનો તારીખ 30 મે થી 30 જૂન એક મહિનો જનસંપર્ક મહાઅભિયાન એ પાર્ટી દ્વારા શરૂ કર્યું છે અને એના ભાગરૂપે આજની જે બેઠક હતી વિશેષ કરીને જે જાહેર સભાઓ એક લોકસભા દીઠ એક સભા થશે અને કેન્દ્રમાંથી નેતૃત્વ આવશે, મંત્રીશ્રીઓ કેન્દ્રના આવશે, પ્રદેશના અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ પ્રમુખશ્રી આ બધાની ટીમ એટલે ગુજરાતમાં 26 એ 26 લોકસભામાં વિશાળ જનસભાઓ થશે। એવી જ રીતે માન્ય સાંસદશ્રીઓ દ્વારા લોકકલ્યાણના થયેલા કાર્યો, એમની સાથેનો પ્રવાસ જેને અમે વિકાસ તીર્થ તરીકે ઓળખીએ છીએ, માન્ય સાંસદ ધારાસભ્યશ્રી એ પણ આ જૂન મહિના દરમિયાન થશે। પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો લગભગ 101 જેટલા આખા રાજ્યમાં થશે। એવી રીતે બધા જ અમારા મોરચાઓના સંમેલનો છે, લાભાર્થીઓ સાથે સંપર્કના લાંબો ગાળો છે, લગભગ 25 થી 30 છેલ્લા જે મહિનાના દિવસો છે એમાં ઘર ટુ ઘર સંપર્ક થશે। આખું દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં 9 વર્ષમાં કરેલી કામગીરી સાથે સાથે રાજ્ય સરકારનો પણ અમે પ્રચાર પ્રસારમાં વિષય લઈશું, પણ આજનો વિશેષ કરીને બેઠક હતી એ મધ્ય ઝોનની બેઠક। મધ્ય ઝોનની જે 6 લોકસભા આવે છે એ 6 લોકસભામાં વિશાળ સભાઓ થાય એના સ્થાન વગેરે નક્કી થાય અને એ કેન્દ્રમાંથી નેતૃત્વ આવશે અને એ રીતે અમે આવતીકાલે એવી રીતે મધ્ય દક્ષિણ ઝોનની આવી જ એક બેઠક છે જેમાં અમારા આખા મહિનાના કાર્યક્રમો એની ડિટેલમાં ચર્ચા કરી અને આ કાર્યક્રમો સફળ થાય અને લોકો સુધી પહોંચી શકાય। ચૂંટણી વખતે જેમ આપણે જતા હોઈએ છીએ પણ ચૂંટણી પછી પણ જવાનો એક અવસર પાર્ટીએ ઊભો કર્યો છે, પ્રજાની વચ્ચે જવાનો, પ્રજાની વાત સાંભળવાનો, પ્રજાને વાત કહેવાનો, સંપર્ક કરવાનો અને જેને કહેવાય ને કનેક્ટ ટુ ધ પીપલ। પ્રચારના પડઘમ તો ઢોલ નગારા તો નથી વાગ્યા પણ એટલું કહી શકાય કે બીજેપી ઇઝ ઓલવેઝ ઇન અ રેડી મૂડ। ચૂંટણી કોઈ પણ આવે, ભાજપનો કાર્યકર્તા એ એવર રેડી જેને કહેવાય ને એ બની ગયો છે, બીકોઝ ઓફ કારણ કે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ગુજરાતમાં પણ એક મોડેલ સ્ટેટ તરીકે વિચ એક્સેપ્ટેડ બાય હોલ ઓવર ધ નેશન, તો એ જે સફળતા છે એ કેન્દ્રમાં એવી રીતે સફળતા મળી છે, કામ કરવાની પ્રેરણા મળે એવું નેતૃત્વ છે, ગરીબોને કલ્યાણની યોજનાઓનો ઢગલો છે, કાર્યકર્તા તો કેનાલ બનીને, માઇનોર કેનાલ બનીને એના ઘર સુધી પહોંચે આટલું જ થઈ જાય એટલે ખૂબ સારું, પ્રજાનો સંતોષ, કામ કરવાનો સંતોષ, આયુષ્યમાન હોય ને 5 માણસની જિંદગી બચી ગઈ તો હૃદયને કેટલો સંતોષ થાય બસ એટલે બધા કામ કરે છે।